हेलो स्टूडेंट, आज आपने चैप्टर नंबर 10 हेलो अल्किन और हेलो एरिन संयोजनों स्टार्ट करेंगे, राइट? तो पहला में पहला प्रस्तावना, तो प्रस्तावना में पहला सो हो सकता है कि हेलो अल्किन और हेलो एरिन संयोजनों इतने सो एक कई रीते बने, राइट? तो तुमने अल्किन और अल्किन पचे एरिन ये बता भी से खबर आ सके अल्किन इतने सो तो के सीएन H2N प्लस 2, राइट? धारो के मीथेन छे पची C2H6 इथेन छे प्रोपेन ब्यूटेन पेंटेन के बद्दा सु केवाय तो के अल्केन केवाय, राइट? ज्यारे अल्केन संयोजनो हाइड्रोजन छे ए हाइड्रोजन नो विस्थापन कोई पण हेलोजन समूह वडे थाय तो त्यारे आपणे सु मळे छे तो के हेलो अल्केन संयोजनो मळे छे, राइट? धारो के मीथेन छे, मीथेन नो एक हाइड्रोजन आपणे एक हेलोजन वडे दूर करी तो आपणे सु मळे, धारो के CH3X एक्स तरीके आपणे कोई पण हेलोजन लई शकीए छे क्लोरीन क्लोरीन ब्रोमीन आयोडीन, राइट? અને એ પ્રમાણે પછી એનું આપણે નામકરણ ભણવાનું છે. તો હવે બીજું છે ઇથેન, રાઈટ? તો ઇથેનની અંદર ભી આપણે કોઈ એક હાઇડ્રોજનને દૂર કરીએ. ધારો કે 6 હાઇડ્રોજન છે, એની જગ્યાએ આપણે 5 હાઇડ્રોજન કરી દઈએ અને શું લગાડી દઈએ? ક્લોરીન. તો આપણ શું થયું? તો કે હેલો આલ્કેન સંયોજનો થયા, રાઈટ? સમજ પડે છે? હેલો આલ્કેન સંયોજનો કઈ રીતે બને? તો કે જે આલ્કેન સંયોજનો છે, આલ્કેન સંયોજનોમાંના હાઇડ્રોજનનું વિસ્થાપન કોની વડે કરવાનું? હેલોજન વડે કરવાનું. ત્યારે આપણને શું મળે? હેલો આલ્કેન સંયોજન, રાઈટ? બીજો કયા સંયોજનો છે? તો કે હેલો એરિન સંયોજન. હેલો એરિન સંયોજન કેવી રીતે બને? તો કે એરિન સંયોજનમાંનો હાઇડ્રોકાર્બન દૂર થાય, રાઈટ? તો પહેલા તમને એક ખબર હોવી જોઈએ એરિન સંયોજન એટલે ધારો કે આપણે બેન્ઝીન લઈએ, રાઈટ? બેન્ઝીનમાંનો જો કોઈ એક હાઇડ્રોજન એક અથવા તો વધારે, રાઈટ? એવું જરૂરી નથી કે એક જ હાઇડ્રોજન દૂર થવો જોઈએ, એક કરતા વધારે હાઇડ્રોજન પણ શું થઈ શકે? દૂર થઈ શકે, રાઈટ? તો ધારો કે અહીંયાથી કોઈ એક હાઇડ્રોજન દૂર થયો અને એની જગ્યાએ ક્લોરીન જોડાયો, રાઈટ? તો આને શું કહેવાય? હેલો એરિન સંયોજનો. ક્લોરીનની જગ્યાએ ક્લોરીન પણ જોડાઈ શકે, બ્રોમિન જોડાઈ શકે, આયોડિન જોડાઈ શકે, રાઈટ? કોઈ પણ હેલોજન જોડાય તો એને આપણે શું કહીએ? હેલો એરિન સંયોજનો કહીએ છીએ, રાઈટ? હવે આ હેલો એરિન સંયોજનોનો ઉપયોગ આપણે કઈ જગ્યાએ કરીએ છીએ? તો કે વૈદ્યકીય કામગીરીમાં, ઉદ્યોગોમાં, રોજિંદા જીવનમાં એ બધી જગ્યાએ આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? તો કે હેલો આલ્કિન સંયોજનોનો ઉપયોગ કરીએ છીએ. પછી તો કે અદ્રવ્ય સંયોજનો એનો આપણે ઉપયોગ દ્રાવક તરીકે કરીએ છીએ. પછી તો કે કાર્બનિક સંયોજનોમાં, જે કાર્બનિક સંયોજનો છે એ કાર્બનિક સંયોજનોના સંશ્લેષણમાં એનો ઉપયોગ થાય છે, રાઈટ? ઘણી બધી એવી રોજિંદી ક્રિયાઓ છે જેમાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ. ઘણા બધા રોગો છે એ રોગોની દવાઓ માટે પણ આપણે હેલો આલ્કિન અને હેલો એરિન સંયોજનોનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે તમને અહીં આપેલું છે કે ટાઇફોઇડ, રાઈટ? તો ટાઇફોઇડના ઉપચાર માટે આપણે ક્લોર એમ્ફોનિકોલનો ઉપયોગ કરીએ છીએ, રાઈટ? પછી આયોડિન ધરાવતો જે અંતઃસ્ત્રાવ છે, કયો? તો કે થાઇરોક્સિન. એના ઉત્પાદનમાં આયોડિન શું છે? તો કે મહત્વનું છે. જો એ અંતઃસ્ત્રાવનો ઉત્પાદન ઓછું થઈ જાય તો એના લીધે આપણને ગોઇટર રોગ પણ થઈ શકે છે, રાઈટ? એટલે આયોડિન પણ શું છે? તો કે હેલો, શું કહેવાય? હેલોજન છે, રાઈટ? પછી ક્લોર એમ્ફોનિકોલમાં શું છે? તો કે ક્લોરીન છે. પછી અહીં શું છે? તો કે ક્લોરોક્વિન, રાઈટ? એમાં પણ શું આવે? તો કે ક્લોરીન આવે. એનો ઉપયોગ ક્યાં થાય? તો કે મેલેરિયાના ઉપચાર માટે, રાઈટ? તો ઘણી બધી દવાઓ છે, ઘણા બધા રોગોના નિદાન માટે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ, રાઈટ? પછી છે હેલોથેન, રાઈટ? એ શારીરિક સશસ્ત્ર ક્રિયા દરમિયાન નિશ્ચેચક તરીકે ઉપયોગી છે, રાઈટ? પછી છે સંપૂર્ણ ફ્લોરિનયુક્ત સંયોજનો, રાઈટ? કે જેની અંદર ખાલી ને ખાલી શું હશે? તો કે ફ્લોરિન હશે. એ સંયોજનોમાં શું કીધું છે? તો કે શારીરિક સશસ્ત્ર ક્રિયામાં રુધિરના કાર્યક્ષમ અવેજી તરીકે આપણે એનો શું કરીએ છીએ? ઉપયોગ કરીએ છીએ, રાઈટ? તો આ હતા હેલો આલ્કેન અને હેલો એરિનના ઉપયોગ, રાઈટ? પછી આપણે આ ચેપ્ટરમાં શું ભણવાનું છે? તો કે હેલો આલ્કેન અને હેલો એરિનનું વર્ગીકરણ કઈ રીતે થાય છે, રાઈટ? એનું નામકરણ એટલે આપણે એને કઈ રીતે નામ આપી શકીએ છીએ, એના ભૌતિક ગુણધર્મો, એના રાસાયણિક ગુણધર્મો, રાઈટ? એ બધા વિશે ભણવાનું છે, રાઈટ? તો વર્ગીકરણ પહેલા આપણે એક વસ્તુ ભણવાની છે. તો કે હેલો આલ્કેન છે ને, હેલો આલ્કેનની અંદર જે કાર્બન, રાઈટ, હાઇડ્રોજન જે કાર્બન સાથે જોડાયેલો જ હોય છે ને, એ કાર્બનનું સંકરણ sp3 પણ હોઈ શકે છે અથવા તો sp2 પણ હોઈ શકે છે, રાઈટ? તો તમને લોકોને પહેલામાં પહેલા એ વસ્તુ ખબર હોવી જોઈએ કે sp3 સંકરણ ક્યારે આવે, રાઈટ? તો જ્યારે કાર્બન કાર્બન સિંગલ બંધ હોય ને તો sp3 સંકરણ હોય, રાઈટ? જ્યારે કાર્બન કાર્બન જે દ્વિ બંધ હોય ત્યારે sp2 સંકરણ હોય, અને જ્યારે કાર્બન કાર્બન જે ટ્રિપલ બંધ હશે ત્યારે એનું સંકરણ કયું થશે? sp સંકરણ થશે, રાઈટ? એ વસ્તુ યાદ રાખજો. હવે વર્ગીકરણ, તો વર્ગીકરણ ત્રણ
રીતે થાય છે પહેલું છે હેલોજન પરમાણુની સંખ્યાના આધારે રાઈટ એટલે સંખ્યાના આધારે એટલે કે ધારો કે જો એક હેલોજન હોય તો આપણે એને શું કહીએ મોનો કહેવાય રાઈટ બે હેલોજન હોય તો આપણે એને શું કહીશું ડાય કહીશું ત્રણ હેલોજન હોય તો શું કહેવાનું ટ્રાય કહેવાય ચાર હોય તો શું કહેવાય ટેટ્રા કહેવાય પાંચ હોય તો પેન્ટા છ હોય તો હેક્ઝા પણ એકચ્યુઅલીમાં આપણે ત્રણ કે ચાર કરતા વધારે હોય તો આપણે શું કહીએ છીએ પોલી હેલોજન સંયોજનો કહીએ છીએ રાઈટ જેના વિશે આ ચેપ્ટરમાં તમને લાસ્ટની અંદર બધા પોલી હેલોજન સંયોજનો વિશે ભણવાનું આવશે રાઈટ તો હેલોજન પરમાણુની સંખ્યાના હવે આપણે એક બે ઉદાહરણ લઈએ તો કે ધારો કે CH2 CN સોરી CH3 CN રાઈટ અહીંયા કેટલા હેલોજન છે તો કે એક કાર્બન એક ક્લોરીન છે રાઈટ તો આને શું કહેવાય મોનો હેલોજન સંયોજન રાઈટ ધારો કે બીજો એક્ઝામ્પલ લઈએ CH2 CN2 તો અહીંયા કેટલા હેલોજન છે બે ક્લોરીન છે રાઈટ તો આને શું કહેવાય ડાય હેલોજન કહેવાય એનું નામકરણ પણ તમને આવશે પણ એના વિશે આપણે આની પછીના લેક્ચરમાં ડિટેલમાં ભણીશું રાઈટ અત્યારે અહીંયા ખાલી તમે એની સંખ્યાના આધારે વર્ગીકરણ સમજી લો પછી ધારો કે આવું હોય CH CL3 એનો મતલબ કે અહીંયા ટોટલ કેટલા ક્લોરીન છે ત્રણ છે એટલે કે એને શું કહીશું આપણે ટ્રાય કહીશું રાઈટ પછી ધારો કે એવું જરૂરી નથી કે કોઈ પણ હેલોજન એક જ હોય રાઈટ એક સંયોજનોમાં એક કરતા વધારે હેલોજન પરમાણુ પર શું થયેલા હોય છે જોડાયેલા હોય છે ધારો કે CH2 CN CH2 CH2 F રાઈટ મતલબ કે અહીંયા ક્લોરીન પણ છે અને ફ્લોરિન પણ છે રાઈટ એટલે એક કરતા વધારે પણ હેલોજન જોડાયેલા હોય છે રાઈટ હવે અહીંયા ધારો કે બે CL છે રાઈટ તો આ એક અને આ બે રાઈટ અહીંયા પણ CL છે અને અહીંયા પણ CL છે એટલે ટોટલ બે થયા તો આને પણ આપણે શું કહેવાય ડાય હેલોજન કહેવાય રાઈટ એવું જરૂરી નથી કે હેલોજન પરમાણુ કાર્બન સાથે એક જ કાર્બન સાથે જોડાયેલો હોવો જોઈએ રાઈટ કે અલગ અલગ કાર્બન સાથે જોડાયેલો હોય તો પણ ચાલે હવે નેક્સ્ટ છે આલ્કાઈલ હેલાઈડ હવે આ હતું હેલોજન પરમાણુની સંખ્યાના આધારે એના પછી શું છે તો કે sp3cx બંધના આધારે એટલે કે કાર્બન અને હેલોજન રાઈટ હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો હોય એ કાર્બન કયું સંકરણ ધરાવતો હોવો જોઈએ sp3 સંકરણ ધરાવતો હોવો જોઈએ રાઈટ એનો મતલબ કે ધારો કે આ આપનો હેલોજન છે એનો કાર્બન આ છે રાઈટ એટલે હેલોજન આ કાર્બન સાથે જોડાયેલો છે એની જોડે વાળો કાર્બન રાઈટ એટલે ધારો કે આ જે કાર્બન છે હેલોજન વાળો કાર્બન એ જોડે વાળા કાર્બન સાથે હંમેશા કયા બંધથી જોડાયેલો હોવો જોઈએ સિંગલ બંધથી જોડાયેલો હોવો જોઈએ રાઈટ તો ત્યારે આપણે એને શું કહીએ sp3cx બંધના આધારે અને એનું વર્ગીકરણ બીજા ત્રણ રીતે થાય છે આલ્કાઈલ હેલાઈડ એલાઈલિક હેલાઈડ અને બેન્ઝાઈલિક હેલાઈડ રાઈટ બીજું શું છે તો કે sp2cx બંધના આધારે વર્ગીકરણ એનો મતલબ કે હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એટલે કે હેલોજન આ કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન તરત બીજા એ કાર્બન કયો બંધ રચે છે તો કે દ્વિબંધ રચે છે રાઈટ તો ત્યારે એ કાર્બન નું સંકરણ કયો થશે તો કે sp2 સંકરણ થશે રાઈટ કારણ કે ત્યાં કયો બંધ છે દ્વિબંધ છે ઓકે ચલો હવે sp3 ના આધારે ત્રણ પ્રકારે વર્ગીકરણ થાય છે તો એમાં પહેલું ભણીશું આપણે આલ્કાઈલ હેલાઈડ રાઈટ તો આલ્કાઈલ હેલાઈડ નું પાછું ફર્ધર ત્રણ રીતે વર્ગીકરણ થાય છે કઈ ત્રણ રીતે તો કે પ્રાઇમરી આલ્કાઈલ હેલાઈડ સેકન્ડરી આલ્કાઈલ હેલાઈડ અને તૃતીય આલ્કાઈલ હેલાઈડ એટલે પ્રાઇમરી દ્વિતીય અને તૃતીય રાઈટ તો પ્રાઇમરી આલ્કાઈલ હેલાઈડ કોની કહેવાય તો કે હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન sp3 સંકરણ ધરાવે છે જે બીજા એક કાર્બન સાથે જોડાયેલો હોય રાઈટ તમારે આ વસ્તુ લખવી જરૂરી છે કે હેલોજન જે કાર્બન પરમાણુ સાથે જોડાય છે કે જે sp3 સંકરણ ધરાવે છે એ બીજા એક કાર્બન સાથે જોડાય એટલે કે આ હેલોજન ધરાવતો કાર્બન એની એ કયું સંકરણ ધરાવે છે તો કે sp3 એટલે કયો બંધ હશે તો કે સિંગલ બંધ હશે રાઈટ તો એ બીજા એક કાર્બન સાથે જોડાય છે તો આપણે એને શું કહીએ પ્રાઇમરી કહીએ ધારો કે એક્ઝામ્પલ લઈએ CH3 CH2 CN રાઈટ એટલે હેલોજન ધરાવતો કાર્બન એટલે આ CH2 થયો એ બીજા કેટલા કાર્બન સાથે જોડાય છે એક કાર્બન સાથે તો આને આપણે શું કહીએ પ્રાઇમરી આલ્કાઈલ હેલાઈડ રાઈટ દ્વિતીય આલ્કાઈલ હેલાઈડ કોને કહેવાય તો કે એનું એક ઉદાહરણ લઈએ આપણે કે હેલોજન ધરાવતો કાર્બન એટલે આ જે sp3 સંકરણ ધરાવે છે બધા બંધ સિંગલ સિંગલ છે એ બીજા બે આલ્કાઈલ સમૂહ સાથે જોડાયેલો છે તો આપણે એને શું કહીશું સેકન્ડરી રાઈટ આલ્કાઈલ ની અંદર જરૂરી
ethyl હોય propyl હોય butyl હોય કોઈ પણ આલ્કાઇલ સમૂહ શું થઈ શકે જોડાઈ શકે રાઈટ તો એને આપણે શું કહીએ દ્વિતીય આલ્કાઇલ હેલાઇડ કહેવાય રાઈટ એના પછી છે તૃતીય આલ્કાઇલ હેલાઇડ તો તૃતીય આલ્કાઇલ હેલાઇડ કોને કહેવાય તો કે હેલોજન ધરાવતો કાર્બન એટલે પહેલા તમારે શું શોધવાનું તો કે હેલોજન ક્યાં છે હેલોજન કયા કાર્બન સાથે જોડાયેલો છે તો કે આ હેલોજન છે રાઈટ આ એના પછીનો કાર્બન રાઈટ તો હેલોજન જે કાર્બન સાથે જોડાય છે જે sp3 સંકરણ ધરાવે છે એ બીજા ત્રણ કાર્બન સાથે જોડાયેલો છે છે આ એક આ બે અને આ ત્રણ તો એને આપણે શું કહીશું ટર્શિયરી આલ્કાઇલ હેલાઇડ સમજ પડી ટર્શિયરી આલ્કાઇલ હેલાઇડ કોને કહેવાય તો કે એનું ત્રણ રીતે વર્ગીકરણ થાય પ્રાઇમરી સેકન્ડરી અને ટર્શિયરી હેલોજન ધરાવતો કાર્બન જે sp3 સંકરણ ધરાવે છે એ બીજા એક કાર્બન સાથે જોડાયેલો હોય તો પ્રાઇમરી હેલોજન વાળો કાર્બન જે sp3 સંકરણ ધરાવે છે એ બીજા બે કાર્બન સાથે જોડાયેલા હોય તેને આપણે શું કહીશું દ્વિતીયક કહીશું રાઈટ અને જો એક કાર્બન બીજા ત્રણ કાર્બન સાથે જોડાયેલો હોય કાં તો બીજા ત્રણ આલ્કાઇલ સમૂહ સાથે જોડાયેલો હોય તો એને આપણે શું કહીશું ટર્શિયરી કહીશું રાઈટ હવે સેકન્ડ શું કીધું છે તો કે એલાઇલિક હેલાઇડ તો એલાઇલિક હેલાઇડ કોને કહેવાય તો કે કાર્બન કાર્બન દ્વિબંધ પછીના કાર્બન સાથે જો હેલોજન જોડાયો હોય તો એને આપણે શું કહીશું એલાઇલિક હેલાઇડ શું કીધું છે તો કે કાર્બન કાર્બન દ્વિબંધ રાઈટ એની પછીનો કાર્બન સાથે જો હેલોજન જોડાયેલા હોય તો એને આપણે શું કહીશું હેલાઇડ સમજ પડી છે આ છે આપણો કાર્બન કાર્બન દ્વિબંધ રાઈટ વાળા બે કાર્બન એની પછીનો કાર્બન એટલે એની પછીનો કાર્બન શું થયો તો કે આ થયો અને એની જોડે હેલોજન છે એટલે આપણે શું કહીશું એલાઇલિક હેલાઇડ રાઈટ બીજી રીતે આપણે શું કહી શકીએ તો કે હેલોજન ધરાવતો કાર્બન જે sp3 સંકરણ ધરાવે છે તે કાર્બન કાર્બન દ્વિબંધ સાથે જોડાયેલા હોય તો એને આપણે શું કહીશું એલાઇલિક હેલાઇડ કહીશું રાઈટ એનું એક એક્ઝામ્પલ લઈએ CH2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH2 CN રાઈટ આમાં હેલોજન ધરાવતો કાર્બન આ થઈ ગયો એનું સંકરણ તો કયું છે sp3 છે કેમ તો કે એની સાથેના બધા જ બંધ કેવા છે સિંગલ બોન્ડ છે પણ એ બીજા જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન કેવો છે દ્વિબંધ ધરાવતો છે રાઈટ યાદ તો પછી શું કહેવાય તો કે આ CH2 ડબલ બોન્ડ CH રાઈટ એ વાળો કાર્બન જે દ્વિબંધ ધરાવે છે એ આ કાર્બન સાથે જોડાયેલો છે CH2 સાથે જે હેલોજન સાથે જોડાયેલો છે રાઈટ તો આને આપણે શું કહીશું એલાઇલિક હેલાઇડ રાઈટ લાસ્ટ છે sp3 માં બેન્ઝાઇલિક હેલાઇડ રાઈટ તો બેન્ઝાઇલિક હેલાઇડ કોને કહેવાય તો કે બેન્ઝીન રિંગ ના બેન્ઝીન રિંગ જે કાર્બન સાથે અટેચ હોય રાઈટ ધારો કે એરોમેટિક વલય બેન્ઝીન રિંગ એટલે કે એરોમેટિક વલય ના કાર્બન સાથે જ્યારે હેલોજન જોડાય તો આપણે એને શું કહીએ બેન્ઝાઇલિક હેલાઇડ સમજ પડી છે કાં તો બીજું શું કહેવાય તો કે હેલોજન ધરાવતો કાર્બન જે બેન્ઝીન રિંગ સાથે જોડાયેલો હોય રાઈટ અને આપણે શું કહીએ બેન્ઝાઇલિક હેલાઇડ એટલે કે બેન્ઝીન રિંગ ધરાવતો કાર્બન હેલોજન સાથે જોડાયેલો હોય રાઈટ હવે આમાં પણ પાછું એનું વર્ગીકરણ ત્રણ રીતે થાય છે પ્રાઇમરી સેકન્ડરી અને ટર્શિયરી રાઈટ તો આ આપણે એક એક્ઝામ્પલ લઈએ બેન્ઝીન રિંગ સાથે CH2 અને X રાઈટ તો આમાં હેલોજન વાળો કાર્બન એટલે આ થયો CH2 એ બીજા એક જ કાર્બન સાથે જોડાય છે આ વાળા એટલે આને આપણે શું કહીશું પ્રાઇમરી બેન્ઝાઇલ હેલાઇડ હવે જુઓ તો હેલોજન ધરાવતો કાર્બન જે sp3 સંકરણ ધરાવે છે એ બીજા બે કાર્બન સાથે જોડાયેલો છે રાઈટ કયા બે કાર્બન સાથે તો કે એક આ અને એક આ તો એને આપણે શું કહીશું દ્વિતીય કહીશું રાઈટ અને આ હાઇડ્રોજન ની જગ્યાએ બીજો બી એક આલ્કાઇલ સમૂહ આવી જાય તો હેલોજન વાળો કાર્બન બીજા ત્રણ આલ્કાઇલ સમૂહ બીજા ત્રણ કાર્બન સાથે જોડાયેલો છે એટલે આપણે એને શું કહીશું બેન્ઝાઇલિક હેલાઇડ સમજ પડી બેન્ઝાઇલિક હેલાઇડ નું પણ ત્રણ પ્રકારે વર્ગીકરણ થાય પ્રાઇમરી સેકન્ડરી અને ટર્શિયરી સેમ આગળ જેવું રાઈટ જો હેલોજન વાળો કાર્બન એક કાર્બન સાથે જોડાય તો પ્રાઇમરી બેન્ઝાઇલ હેલાઇડ પણ એમાં ગ્રુપ શું છે શું વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે તો કે હેલોજન વાળો કાર્બન બેન્ઝીન રિંગ સાથે જોડાયેલો હોવો જોઈએ રાઈટ તો એને શું કહીશું તો જ એને બેન્ઝાઇલિક કહેવાય રાઈટ ચલો પછી સેકન્ડરીમાં શું હતું તો કે હેલોજન વાળો કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાય અને ટર્શિયરીમાં તો કે હેલોજન વાળો કાર્બન બીજા ત્રણ કાર્બન સાથે જોડાય રાઈટ તો આ હતું વર્ગીકરણ આપણો sp3 ના આધારે હવે લાસ્ટ વર્ગીકરણ છે કોના આધારે તો કે sp2 CX1 ના આધારે રાઈટ એનો મતલબ શું તો કે હેલોજન જે કાર્બન સાથે જોડાય
जोड़ायेलो छे एक कार्बन नु संकरण एक कार्बन नु संकरण एसपी टू हशे राइट एनो मतलब कि एक कार्बन पासे कया बंध हशे द्विबंध हशे राइट तो एमां बे प्रकार छे एक विनाइलिक हैलाइड अने एक छे एराइलिक हैलाइड राइट तो पहला भणीए आपणे विनाइलिक हैलाइड तो CH2 डबल वन CHCl राइट हवे अहींया जुओ हेलोजन छे हेलोजन वाळो कार्बन एटले आ थयो एक कार्बन साथे तरत कयो बंध छे द्विबंध छे राइट એટલે તમને બીજી રીતે વ્યાખ્યા શું કહેવાય તો કે હેલોજન દ્વિબંધ વાળા કાર્બન સાથે જોડાયેલો હોય તો એને શું કહેવાય વિનાઇલિક હેલાઇડ કહેવાય છે તો આ થઈ ગયો વિનાઇલિક હેલાઇડ રાઈટ હેલોજન વાળો જ કાર્બન શું છે તો કે દ્વિબંધ ધરાવે છે એટલે એને આપણે શું કહીશું વિનાઇલિક હેલાઇડ રાઈટ વિનાઇલિક અને એરાઇલિક બંને અલગ છે રાઈટ તમને છોકરાઓને આમાં કન્ફ્યુઝન થાય છે કે એરાઇલિક માં શું છે તો કે હેલોજન વાળો કાર્બન છે ને એ સિંગલ બંધ ધરાવે છે CX બંધના આધારે ત્રીજું છે SP2 CX બંધના આધારે